મતદાન જાગૃતિ અભિયાન અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ભરૂચ તથા અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાના સંયુક્ત ઉપક્રમે કલેક્ટર કચેરીના વીસી રૂમ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને મતદાન જાગૃતિ અન્વયે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓનો પ્રેરણાસભર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. લોકસભા સામાન્ય ચૂંટણીમાં નાગરિકોની ભાગીદારીતા વધે અને મહત્તમ મતદાન થાય તે માટે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિઓ પૂરજોશમાં ચાલી રહી છે. મતદાન જાગૃતિ અભિયાન અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ભરૂચ તથા અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાના સંયુક્ત ઉપક્રમે કલેક્ટર કચેરીના વીસી રૂમ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને મતદાન જાગૃતિ અન્વયે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓનો પ્રેરણાસભર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન તમામ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓએ 100% મતદાન કરવાની શપથ લીધી હતી. જિલ્લાવાસીઓને અનુરોધ કરતા જણાવ્યું કે અમે વિધાનસભાની ચૂંટણીમાં 100% મતદાન કર્યું હતું. હાલની લોકસભાની ચૂંટણીમાં પણ અમે 100% મતદાન કરી ચૂંટણીના મહાપર્વમાં ભાગીદારી નોંધાવીશું, ત્યારે જિલ્લાના નાગરિકોને લોકશાહીના મહાપર્વમાં મત આપવા અપીલ કરી હતી. એ લોકશાહીના પર્વને આપણે સૌ સાથે મળીને એવી સારી રીતે ઉજવીએ કે જેવો કે આપણો કોઈ તહેવાર હોય કે ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ હોય અથવા તો કોઈ યાત્રાધામ ઉપર આપણે ગયા હોય અને આપણું આખું કુટુંબ કેવી રીતે સાથે હોય, એવી જ રીતે આ લોકશાહીના પર્વને બી આપણે સાથે મળીને દરેકે ઉજવવાનો છે. અને આ લોકશાહી પર્વને જે આપણા ભરૂચના જિલ્લા સુરક્ષા સાહેબ અધિકારી સાહેબ જે સુમેરા સાહેબની આશા છે કે ભરૂચ જિલ્લામાં સૌથી વધારેમાં વધારે વોટિંગ થાય આખા ગુજરાતની અંદર, તો મારી બી ભરૂચની જાહેર જનતાને બે હાથ જોડીને એક નમ્ર વિનંતી અને નમ્ર અપીલ છે કે મારા ભરૂચ જિલ્લામાં આખા કુટુંબે કુટુંબ એક સંગાથે જઈને દરેક પોતાના વોટનો અધિકાર ઉપયોગ કરે અને ભરૂચ જિલ્લામાં સૌથી વધારે વોટિંગ થાય, બસ એ જ અપેક્ષા રાખું છું. આ તબક્કે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ કિન્નર સમાજની પ્રેરણાસભર કામગીરીને બિરદાવી હતી. સામાન્ય મતદારોને મતના અધિકાર વિશે સમજાવી મતદાન જાગૃતિમાં યોગદાન આપી ભગીરથ કામ કર્યું છે. લોકશાહીની પરંપરાને આગળ વધારવાના આ અનન્ય પ્રયાસ આપણા માટે પ્રેરણાસભર બન્યો છે. ત્યારે આગામી તારીખ 7 મેના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ન રહે, નાગરિકો ઉત્સાહથી મતદાન કરવા પ્રેરાય અને લોકશાહીની પ્રક્રિયામાં મતદાન કરી પોતાની સામેલગીરી નોંધાવે તે માટે પણ તેમણે અનુરોધ કર્યો હતો. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એક્સેસિબલ અને ઇન્ક્લુઝિવ ઇલેક્શનને ખૂબ ભાર આપવામાં આવ્યો છે. તમામ લોકો આ ચૂંટણીમાં જોડાય એના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં અમે થર્ડ જેન્ડરના લોકો સાથે ખૂબ ઇન્ટરેક્ટ કર્યું અને અમને તમામ લોકોએ ખૂબ વધારે અમને સપોર્ટ આપ્યો અને આપને એ જણાવતા અમને આનંદ થાય કે આપણે 100એ 100% એમનું રજિસ્ટ્રેશન જિલ્લાનું એટલે કે મતદાર તરીકે પૂર્ણ થયું છે. એનાથી પણ વિશેષ કિન્નર સમાજે અમને ત્યાં સુધી સપોર્ટ જાહેર કર્યો કે મતદારો સુધી જાય, મતદારોને મતદાનને માટે એમને મનાવે, સમજાવે અને પોતાના અધિકાર વિશે જાણ કરે, આવું એક ભગીરથ કામ તેઓએ હાથમાં લીધું છે જિલ્લામાં. હું તેઓને ખૂબ ખૂબ આભાર સહિત અભિનંદન પણ વ્યક્ત કરું છું કે લોકશાહીની જે આપણી પરંપરા છે એની આગળ એમને એને આગળ ધપાવવામાં ખૂબ સુંદર એમનો આ પ્રયાસ છે. થેન્ક યુ. આ કાર્યક્રમમાં જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલી, સ્વીપ કાર્યક્રમના નોડલ, અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ટ્રસ્ટી અને કર્મચારીઓને મોટી સંખ્યામાં ટ્રાન્સજેન્ડર ઉપસ્થિત રહ્યા હતા.